મારવાડીમાં એક કહેવત છે કે દિવાળી તો અટે કટે પણ હોળી તો ઘરે જ. એટલે કે મારવાડી લોકો બીજા તહેવારો કરતાં હોળીના તહેવારની ખૂબ શાનદાર ઉજવણી કરતા હોય છે. ત્યારે મારવાડી સમાજમાં હોળી પ્રસંગે યોજવામાં આવતી ઘેરનું પણ ખૂબ મહત્વ છે. હાથમાં લાકડીઓ લઈને ગોળ ગોળ ફરી રહેલા આ પુરુષો ડીસામાં વસતા માળી સમાજના પુરુષો છે અને અત્યારે આ પુરુષો રાજસ્થાનની પ્રચલિત ગેર રમી રહ્યા છે. મારવાડી સમાજમાં હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન ગેરનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. હોળીના તહેવાર પ્રસંગે ઢૂંઢ સંપન્ન થયા બાદ ધૂળેટીમાં ગેર રમવામાં આવતી હોય છે, જેમાં મારવાડી સમાજના પુરુષો હાથમાં લાકડીઓ લઈને ગરબા નૃત્યની જેમ ગોળ ગોળ ફરીને રમતા હોય છે. ડીસામાં પણ મારવાડી સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને તેના લીધે દર વર્ષે અહીં ધૂળેટીના પર્વ પ્રસંગે નજીકમાં જ આવેલા અજાપુરા ગામમાં ગેરનું આયોજન કરવામાં આવતું હોય છે અને મોટી સંખ્યામાં મારવાડી સમાજના લોકો તેમાં જોડાતા હોય છે. નાની ઉંમરના બાળકોથી માંડીને વયોવૃદ્ધો પણ આ આયોજનમાં જોડાય છે. હોળી પ્રસંગે યોજાતી ગેરના મહત્વ પર માળી સમાજના આગેવાનોએ વધુ પ્રકાશ પાડ્યો હતો. અમે બધા મારવાડથી અહીંયા આવેલા છીએ એટલે મારવાડી સંસ્કૃતિમાં હોળી ધૂળેટીનું ખૂબ જ મહત્ત્વ છે. મારી બાપદાદાની કહેવત છે કે દિવાળી તો અટે કટે પણ હોળી ઘરે, એ અનુસંધાને ઘણા વર્ષોથી આખો અમારો માળી સમાજ અહીંયા એકઠો થાય છે અને અહીંયા પુરુષો ઘેર રમે છે, મહિલાઓ લૂર લે છે અને આખો દિવસ ખૂબ નિર્દોષ આનંદ લઈ અને સમાજની એકતા સંસ્કૃતિનું જતન એમ આ મોકા ઉપર આખો સમાજ એક થઈ અને એમની સંસ્કૃતિની જાળવણીની કોશિશ કરે છે. અને હોળી ધૂળેટી એક પવિત્ર તહેવાર છે, લોકોને જોડતો તહેવાર છે, લોકોના દિલને મેળવતો તહેવાર છે. ત્યારે આપ સૌને પણ મીડિયાના માધ્યમથી હેપી હોળી. મારવાડીની અંદર એક રિવાજ છે અને હોળી આવતા જ એક સૂત્ર હંમેશા દરેકના ઘરે વાગતું હોય કે દિવાળી તો અટે કટે પણ હોળી તો ઘરે જ. એવી રીતે મારવાડી સમાજની અંદર માળી સમાજ દ્વારા જે ઘેરનું આયોજન કરવામાં આવ્યું છે, આ ઘેરની અંદર પુરુષો તો એની પોતાની પરંપરા રીતે પહેરવેશની અંદર આવી અને ઘેરનું નૃત્ય કરતા હોય એને ઘેર કહેવામાં આવે અને બહેનો જે નૃત્ય કરતા હોય એને લૂર કહેવામાં આવે છે. અને એ દરમિયાન આ જે વાતાવરણ પરિવર્તન થતું હોય એ સમયે એને એન્ટીઓક્સિડન્ટ પૂરું પાડવામાં આવે એવી ધાણીનું પણ આરોગ્ય કરવામાં આવે છે, જેથી એનું આરોગ્ય પણ સારું રહે છે, ગોળ પણ ખાવામાં આવે છે અને સૌ એક સાથે મળે તો સ્વાભાવિક છે કે દરેકની જેના અન્ન ભેગા એના મન ભેગા એની ભાવના સાથે આ લોકો સૌ ભેગા થાય છે અને એક સાથે મળી અને હોળીનો આનંદ મેળવે છે. સદીઓથી મારવાડી સમાજમાં ચાલી આવતી પરંપરાને આજની શિક્ષિત પેઢી પણ જાળવી રહી છે અને ધૂળેટીના પર્વ પ્રસંગે યોજાતી ગેરને નવી પેઢી પણ માણી શકે અને મારવાડી સમાજના ઇતિહાસને બરકરાર રાખે તે માટે શાળા સંકુલોમાં આવા આયોજન કરવામાં આવી રહ્યા છે અને મારવાડી સમાજના શિક્ષિત આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. અહીંયા અમારું મહાત્મા જ્યોતિરાવ ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ જે ચાલી રહ્યું છે, માળી સમાજ ગોરધનજી ગીગાજી વિદ્યા સંકુલ, તેના અંદર અમે છેલ્લા 5-7 વર્ષથી આ ઘેરનું મારવાડી સમાજનું આયોજન કરીએ છીએ અને એ આયોજનમાં બહેનો અને ભાઈઓ ખૂબ અંદર છે આનંદથી ભાગ લે છે અને એમના સાથે બધા હળીમળી અને સમાજ પણ એકતા જળવાઈ રહે, આનંદમય રહે એવું અમે કાયમી અને દર વર્ષે એનાથી પણ વધારે સારો પ્રોગ્રામ થાય એવી અમારી શુભકામનાઓ. મારવાડી સમાજમાં ધૂળેટી પર્વ પ્રસંગે પુરુષો જે ઘેર રમતા હોય છે ત્યાં મહિલાઓ પણ લૂરનો આનંદ લૂંટતી હોય છે. મારવાડી સમાજની મહિલાઓ સામ સામે ઊભી રહીને એકબીજા પર ચઢાઈ કરતી હોય છે
અને ફાગ ગાઈને એકબીજા પર કટાક્ષ કરતી હોય છે. મહિલાઓને લૂર રમવામાં ખૂબ જ આનંદ મળતો હોય છે અને ડીસામાં આજના સમયમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ધૂળેટી પ્રસંગે લૂરની રમત રમતી હોય છે. ગુજરાતથી મારવાડ માલવાથી આવેલા છીએ અહીંયા, અને 10 વર્ષથી આ પ્રસંગ ઉજવાય છે. જેન્ટ્સો બધા ઘેર રમે છે અને અમે અહીંયા આ લૂરનું નૃત્ય લઈએ છીએ. એમાં બહુ જ અમને મજા આવે છે અને હોળીનો તહેવાર એટલે બહુ જ સરસ મજા આવે છે. દિવાળી તો અટે કટે પણ હોળી તો ઘરે ના ઘરે. મારું નામ જસોદા વાણી. ભારતમાં વસતા દરેક સમાજ અલગ અલગ સાંસ્કૃતિક ધરોહર ધરાવે છે, ત્યારે માળી સમાજ દ્વારા હોળી પર્વ પર રમતી ઘેર અને લૂર પણ મારવાડી સમાજની સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું.